Hello everyone, myself Professor Hartik Prajapati. I warmly welcome to you from Sri Susha College of Commerce, Management and Computer Education. There is the managed by Jain Citizens Education Society. Here we, here we are, starts an initiative of online teaching 2020 to 2021. ટુડે આર સબ્ક્ટિશો ઓકે તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણી ન્યુ સ્ટોરી જેનું ટાઇટલ છે ધ ધ ફ્લાય ફોર્થ નંબર ની જે સ્ટોરી છે આપણી સ્ટોરી સેશન ની અંદર તેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો મોસ્ટ આઈએમપી સ્ટોરી છે અને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે તો લાઈફ ને મોટિવેશનલ આપે તેવી ઓકે તો તેવી સ્ટોરી છે ધ ફ્લાય અને એના ઓથર છે ધ કેથરીન મેન્સફિલ્ડ બેવ ચેમ્પ તો આ જે છે એ આપણે એની વાત કરવાની છે આજના વિડીયો લેક્ચરની અંતર્ગત ઓકે તો એક ફ્લાય છે એ પોતાની લાઈફ માં કેટલી હિંમતની સાથે લડે છે પોતાની લાઈફ માટે અને પછી છે પોતાનું જીવન છે એ કઈ રીતના વિતાવે છે જ્યારે આપણે છે એ જયારે કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે આપણે છે એ શું કરીએ છીએ હાર લઈએ છીએ તો કે યસ બટ હવે એક જે ફ્લાય છે એ શું કરે છે એની આપણે વાત કરવાની છે છે એટલે કે એની એની એક તો કરીએ ધ બોસ ટર્ન ધ બોટલ એન્ડ લવિંગલી સોલ્ડ હિમ ધ લેબલ વિસ્કી ઇટ બોસ હવે બોસ છે એ પણ એ શું કરે છે તો વુડફિલ્ડ સામે જે બોટલ છે એને ટર્ન કરે છે

નથી એટલે કે મારા વિસ્કીની બોટલ છે એને હું ઘર પર પીતો નથી એવું લાગી રહ્યું હતું તો કે યસ આ દેટ વેર વી નો બિટ મોર ધ લેડીઝ હવે આપણે છે એ વધારે લડાઈ લડવી ના જોઈએ તો કે યસ ક્રાઇડ ધ બોસ હવે બોસ છે આવી રીતના

ધ ઓલ્ડ મેન સ્વેલાઉડ એટલે કે આ એ જ વ્યક્તિ છે જે ચેમ્પિયન છે એનો જે દોસ્તાર છે તે વોઝ સાયલન્ટ અ મુમેન્ટ તે થોડી ક્ષણ માટે હવે મૂડફિલ્ડ સાયલેન્ટ થઈ ગયો એન્ડ ધેન સેડ ફેઇન્ટલી અને એ આરામથી બોલ્યો શું ઇટ્સ ધ નોટી બટ ઇટ્સ વામડ હિમ આ છે ને એ થોડુંક નોટી છે બટ એને ગરમી આપે છે કેમ કે કોલ્ડ બહુ છે તો કેસ એને શાંતિ આપે છે ઇટ ધ ઇટ ક્રેપ્ટ ઇન હિઝ ચીલ

ટુ નો મને ખબર મને એવું લાગે છે કે તને હું જે કહીશ એ તને કદાચ ગમશે ધ ગર્લ્સ વેર વર ઇન ધ બેલ્જીયમ લાસ્ટ વીક હેવિંગ લુક એટ પુઅર અેગીઝ ગ્રેવ એટલે કે જે રેગી એના છોકરાનું નામ છે તો એ રેગીની જે કબર છે ગ્રેવ મતલબ કબર તો એની જે કબર છે ત્યાં આવી હતી એક છોકરી તેની વાત કરે છે ની અંદર એન્ડ ધે હેપન ટુ કમ એક્રોસ યોર બોય જે છે એ શું કર્યું હતું જે મારા છોકરાની ખબર છે ત્યાં આવી હતી તેની વાત કરે છે ઇટ સિમ્સ લાગી રહ્યું હતું ધ ધલ્ડ વુલ્ડફી પોઝડ અને ઓલ્ડ વુલ્ડ ફિલ્ડ છે એ ઉભા રહી જાય છે બટ ધ બોસ મેડ નો રિપ્લાય બોસ છે એ કોઈ રિપ્લાય આપતા નથી ઓનલી અ અર ઇન હિઝ આઈ લીડ્સ સોડ ધેટ હી હર્ડ એ જાણે આંખ આંખો છે ને એકદમ ઝીણી કરીને માત્ર સાંભળતા રહે છે ધ ગર્લ્સ વેર ડિલાઇટેડ વિથ ધ વે પ્લેસ ઇઝ કેપ્ટ ગર્લ્સ છે એ એ એ શું કરે કરે છે 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 એક આનંદ મેળવે જે આ પ્લેસ ઉપર ત્યાંથી ધ ઓલ્ડ બોય અને એવું બોલવામાં આવે છે આ જૂની અવાજમાંથી એટલે કે જે વૃદ્ધ બોસ છે તે બ્યુટિફુલી લુકડ આફ્ટર ધ કુડન્ટ બી બેટર ઇટ ધે વર એટ હોમ એ જે ક્યારેય ઘરે એટલી સુંદર નથી એટલી સુંદર લાગી રહી

એટલે કે જે છે 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 એ એ શું કરે કરે તો એન્ડ ગાર્ડન ફ્લાવર્સ ગ્રોવિંગ ઓન ધ ગ્રેસ નાઇસ બ્રોડ પાથ એટલે કે જે ઓલો પાથ ઉપર જે ગાર્ડન નો પાથ છે એની ઉપર ફ્લાવર ઉગાતા તેને બતાવતા વાત કરે છે ઇટ વોઝ અ પ્લેન ફ્રોમ હિઝ વોઇસ હાઉ મચ હી લાઈક અ નાઇસ બ્રોડ પાથ

જે જામનો એક છે કપ એની માટે એક જે એક પોટ છે એની માટે શું આપ્યું હશે હી પાઇપ્ડ 10 ફ્રેન્ક્સ શું કહે છે તેને 10 ફ્રેન્ક્સ આપ્યા છે રોબરી ચોરી થઈ તો આઈ કોલ ઇટ હું એને બોલાવીશ ઇટ વોઝ અ લિટલ પોટ આ માત્ર નાનો એવો લિટલ પોટ ના એને 10 ફ્રેન્ક આપ્યા સો ગેસ્ચર્ડ સેઝ અને શું કહે છે નો બિગર ધેન અ હાફ ક્રાઉન્ડ

એટલે કે એને લેશન ટીચ એને શીખવવા બાટ શીખવવા માટે ફરી વાર હું મારો જામ છે એને હું ત્યાં લઈને જઈશ ક્વાયટ રાઈટ હા સો સાચી વાત છે ટુ ઇટ્સ ટ્રેડિંગ ટ્રેન્ડિંગ ઓન અવર ફિલિંગ્સ આ તો છે એ માત્ર આપણે ફિલિંગો સાથે મજાક કરી રહ્યો છે વેપાર કરે છે આપણા ફિલિંગનો ટ્રેડિંગ સોરી ટ્રેન્ડિંગ નથી ત્યાં ટ્રેડિંગ તે તો આપણી ફિલિંગનો મજાક કરી રહ્યો છે ધે થિંક બીકોઝ વી આર ઓવર યર હેવિંગ અ લુક અરાઉન્ડ એટલે કે તે આપણા પાસે આવું કહી રહ્યું શું કામ કારણ કે આપણે અહીંયા એમને જોયા છે એટલા માટે વી આર રેડી ટુ પે એનીથિંગ એટલે કે એને આપણે જોયા એટલે એને ખબર છે કે આ તો આપવાના જ છે ધેટ્સ વોટ ઇટ ઇઝ તેથી જ આવું બન્યું હશે એન્ડ હી ટર્ન ટાવર્ડ્સ ધ ડોર અને એ તે એથી શું કરે છે તો ડોર તરફ ચાલ્યા ગયા હતા ક્વાઇટ રાઇટ હા કદાચ આવું બન્યું હશે ક્વાઇટ રાઇટ સાચું સાચું ક્રાઇટ ધ બોસ અને બોસ છે આવી રીતના આવે છે Though વોટ વોઝ ધ quite right, he hadn't the least idea. He came around by his desk. હવે જે વ્યક્તિ પોતાના ડેસ્કમાંથી બહાર નથી આવી શક્યો તો તે કઈ રીતના આવું એક પોતે આવું કલ્પના કરી શકે ફોલો આઉટ ધ સફલિંગ ફૂટ સ્ટ્રેપ્સ ટુ ધ ડ્રોર એટલે કે તેને શું કરે છે તેને છે પોતાના થોડાક જે પગલાઓ છે એને શું કર્યા ફોલો કરીએ ડોર તરફ જતા હતા ફૂટ સ્ટેપ

અને એક વ્યક્તિ જે મેસેન્જર છે કંપનીની અંદર એ આવે છે વોચિંગ જે તેની છે એ આને જોઈ રહી છે ઇન એન્ડ આઉટ ઓફ હિઝ ક્યુબી હોલ અ ડોગ ધેટ એક્સપેક્ટ ટુ ફોર રન જાણે એક હોલમાંથી નાનું એવું ચૂબી જે ડોગ છે એ નીકળવા માટે હોય એવી રીતના આ વ્યક્તિ મેસેન્જર ને જોઈ રહ્યો હોય છે અને આવે છે તેની સામે મેસેન્જર તેણીની છે તે ધેન આઈ વિલ સી નો બડી ફોર અવર મેં અડધી કલાક થી કોઈ જોયા તું સમજી ગઈ મે છે નો બડી એટ ઓલ કોઈ જ ન હતું અહિયાં વેરી ગુડ સર ડોર શર્ટ અને ડોર દરવાજા બંધ કરતા તે કહે છે કે હા તારી વાત તમારી વાત સાચી છે અહીંયા અડધી કલાક કોઈ હવે આવશે નહીં

હી ઇન્ટેન્ડેડ તેની ઈચ્છાઓ છે હી હેડ ટુ 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 હેડ બીન અ હિમ એટલે કે 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 એને એને જે એ છે છે ઈચ્છા તે રડે શું કામ તો કે એની પાસે કારણ હતું જે ટેરેબલ શોક હતો એટલે કે એને જે આઘાત લાગ્યો હતો દુઃખદાયક તેમાંથી ઓલ્ડ વુડફીલ્ડ સ્પ્રેંગ ધેટ રિમાર્ક અપોન હિઝ અબાઉટ ધ બોયઝ ગ્રેવ જેને પોતાના આ જે ગ્રેવની વાત કરી હતી વુડફીલ્ડે તેથી

એ સ્લીપ ફોરએવર એટલે કે એ ક્યારનો સુઈ ગયો છે મતલબ એની ડેથ થઈ ગઈ છે માય શન ગ્રાઉડ ધ બોસ અને બોસ છે એ બોલે છે બટ નોટ યર્સ કેમ ઇટ હવે પણ આંખમાંથી આંસુ આવતા નથી ઇન ધ પાસ્ટ ભૂતકાળમાં શું થતું હતું ઇન ધ ફર્સ્ટ મંથ એન્ડ એવન યર્સ આફ્ટર ધ બોયઝ ડેથ પહેલા છે એને ધીરે ધીરે આંસુ આવતા હતા પણ હવે આંસુ બંધ થઈ ગયા અને હવે માત્ર ફિલિંગો રહી ગઈ છે હી હેડ ઓનલી સો nothing sort of વર્ડ violent fit of weeping couldn't relieve him એટલે કે એની માટે હવે માત્ર રડવા માટેનો રસ્તો ન હતો કેમ કે રડવાથી એને ખબર છે કે કોઈ છે એને સાંત્વના આપનાર કોઈ ન હતું might લીવ ધેર લોસ ડાઉન એટલે કે તેને જ એમાં નુકસાન હતું બટ નોટ હી પણ તેને નુકસાન ન હતું હાઉ વોઝ ઇટ પોસિબલ આવું કઈ રીતના શક્ય બને સોરી એક એક લાઈન મિસ થઈ ગઈ હી હેડ ડિક્લેડ ધેન હી હેડ ટોલ્ડ એવરીબડી તેને એક ડિક્લેર જાહેરાત કરી હતી અને જેમને જેમણે કહ્યું હતું એ મુજબ કોલ્ડ મેક નો સોરી કોલ્ડ મેક નો ડિફરન્સીસ આપણે કોઈ બદલાવ ના લાવવો જોઈએ અધર મેન રિકવર બીજા માણસો કદાચ રિકવર થઈ જતા હોય છે માઇટ લીવ ધેર લોસ ડાઉન કદાચ તેમાંથી આપણને લોસ જશે બટ એને નહીં જાય હાઉ વોઝ ઇટ પોસિબલ આવું કઈ રીતના શક્ય છે હિઝ બોય વોઝ એન ઓનલી સન તે માત્ર એકમાત્ર હતો એનો એવર સિન્સ બર્થ ધ બોસ હેડ વર્કડ એટ બિલ્ડિંગ અપ ધ બિઝનેસ ફોર હિમ એટલે કે ત્યારથી એના માટે બિઝનેસ બનાવ્યો હતો આ વ્યક્તિએ ઇટ હેડ નો અધર મિનિંગ ઇફ ઇટ વોઝ નોટ ફોર ધ બોય લાઈફ ઇટ સેલ્ફ હેડ કમ ટુ હેવ નો અધર મિનિંગ એટલે કે એની માટેનો હવે કોઈ જ બીજો રસ્તો હતો નહીં ઓન ધ પ્રોમિસ ફોર એવર બિફોર હિમ ધ બોય સ્ટેપિંગ ઇન ટુ હિઝ શૂઝ એટલે કે પોતાના શૂઝ પહેરે એ માટે પણ એ પરમિશન લેતો હતો તો એ કઈ રીતના પોતાને છોડીને ફાધરને છોડીને જઈ શકે કેરિંગ ઓન વેર હી લેફ્ટ ઓફ જે પહેરવા માટે પણ એને શું કરવું પડતું પકડવા પડતા હતા ઓકે ધ ધોરિબલ ડેન્જર વોઝ ઓવર હવે જે ભયાનક જે ખતરો હતો એ હવે પૂરો થઈ ગયો હતો ઈટ હેડ હવે છે એ ચાલ્યો ગયો હતો તો કે યસ ઈટ વોઝ રેડી ફોર લાઈફ અગેન હવે છે પોતાની જિંદગી છે એને જીવવા માંગે છે એટલે કે માંગતો હતો બટ ધેન ધ બોસ હેડ એન આઈડિયા અને એ જ સમયે બોસ ને શું થાય છે એક વિચાર આવે છે હી પ્લગ્ડ હિઝ પેન બેક ઇન ધ ઇન્ક અને એ સમય એ પોતાની જે શું કરે છે પેન છે એને જે ઇંક છે તે ભરતા હોય છે એન્ડ લીન્ડ હિઝ થીક વ્રિસ્ટ ઓન ધ બ્લોટિંગ પેપર એટલે કે જે નીચેનું બ્લોટિંગ પેપર છે એમાં શું થાય છે તો ઇંક છે એ ઢોળાઈ જાય છે એન્ડ હેઝ ધ ફ્લાઇટ રાઇડ ઇટ્સ વિંગ્સ ડાઉન કેમ અ ગ્રેટ હેવી બ્લોટ એટલે કે એની ઉપર જે ઇંકનું જે એક ટીપું પડે છે એના કારણે શું થાય છે તો એ પોતાના જે વિંગ છે પોતાના જે પાંખો છે એની ઉપર પડે છે માખીના તો કે યસ વોટ વુડ ઇટ મેક ઓફ વોટ હવે આને આવું શું ઘટના ઘટશે વોટ ઇન ડેડ અને શું થશે ધ લિટલ બેગર સીમ્ડ એબ્સોલ્યુટલી કાઉડ સ્ટન્ટ એન્ડ અફ્રાઈડ કાઉડ નો મતલબ થાય છે એકદમ દયાનક એટલે એકદમ લાચારી અનુભવે છે સ્ટન્ડ એટલે નવાઈ લાગે છે જે લિટલ બેગર એટલે કોણ જે માખી છે નાની એવી એની વાત કરે છે એન્ડ અફ્રેડ અફ્રેડ એટલે ગભરાઈ જવું અને આ જે માખી છે એ ગભરાઈ જાય છે કેમકે ઉપર ઇન્ક પોટ છે એની જે ઇંક નો એક ટીપું છે ડ્રોપ્સ છે તે એની ઉપર પડ્યો છે ટુ મૂવ બીકોઝ ઓફ વોટ વુડ હેપન નેક્સ્ટ એટલે કે એ શું કરે છે એ મૂવ કરે છે તો કેસ આગળ જવા માટે તો કે યસ બટ ધેન પરંતુ શું થાય છે હેઝ ઇફ પેઇનફુલી અને જે આગળ ખસવાની ટ્રાય કરે તો પણ શું થાય છે આગળ ખસેડવાની ટ્રાય કરે શું કરે છે તો કરી હતી ધ ફ્રન્ટ લેગ્સ વેવડ પોતાના આગળના જે પગ છે એને ફેલાવે છે કોટ હોલ્ડ અને પકડી રાખ્યા હતા તો કે એને રાહ જોવે છે

બોસ એન્ડ હી ફેલ્ટ અ રિયલી એડમાયરેશન ફોર ધ ફ્લાય કરેજ અને બોસ અને જે બુડ છે તે બંને છે એની માટે એડમાયરેશન કરે છે અને એડમાયર કરે છે ને તો કે યસ કેમ કે એની જે હિંમત છે ફ્લાયની હિંમત એટલે કે કરેજ છે કે જિંદગી જીવવા માટેની એને ખબર છે નાની બી માખી છે એની ઉપર ઇંકની બોટલની આખી ઈંક ઢોળાઈ ગઈ છે છતાં પણ પોતાની લાઈફ ને બચાવવા માટે એ શું કરે છે તો કે કોશિશ કરી રહી છે ધેટ વોઝ ધ વે ટુ ટેકલ થિંગ્સ આજ એક રસ્તો છે બચવા માટેનો ધેટ લેબ્રશ ટાસ્ક તો એજ આજ છે એક ટાસ્ક છે એનો એન્ડ ધ બોસ હેડ જસ્ટ ટાઈમ ટુ રિફિલ હિઝ પેન ટુ સેક ફેર હવે ફરીવાર એને રિફિલમાં ઇન્ક ભરે છે અને સેક હલાવે છે તો કે એન્ડ સ્ક્વેર ઓન ધ ન્યુ ક્લીનડ બોડી એટ અનધર ડાર્ક ડ્રોપ

વર અગેન વિવિંગ હજી છે એ એટલે કે જ્યારે હવે આને એવું લાગ્યું કે હવે માખી છે ને એ મરી ગઈ હશે પોતાની હિંમત હારી ગઈ અને હવે મરી ગઈ હશે બટ આ શું થયું તો એ જ સમયે છે ને હજી ફરી વાર આગળના જે પગો હતા એ લહેરાતા હતા ધ બોસ ફેલ્ટ અ રસ ઓફ રિલીફ હવે એને છે એ શું કરી દીધું તો જે જેનું મેઇન ધ્યાન કોન્સન્ટ્રેશન હતું રિલીફમાં તે હવે છોડી દીધું અને શું કરે છે હી લી હી લીન્ડ ઓવર ધ ફ્લાય એન્ડ સેડ ટુ ઇટ ટેન્ડ ટેન્ડરલી હવે પોતાને પોતાની જાતને એને માખીને કહે છે શું કહે છે યુ આર્ટફુલ લિટલ તું કેટલી કલાત્મક છો લિટલ એટલે કે માખીને કે તારું નાનું છતાં પણ તું કેટલી કોશિશ કરી રહી છું જિંદગી જીવવા માટે એન્ડ હી એકચ્યુઅલી હેડ ધ બ્રિલિયન્ટ નો નોશન ઓફ ધ બ્રીધિંગ ઓન ઇટ ટુ હેલ્પ ધ ડ્રાઈંગ પ્રોસેસ હવે એ જ આની માટે ડ્રાઈંગ પ્રોસેસ હતી મતલબ માખીના જે પાંખો લહેરાશે તો ઓટોમેટિક છે શું થઈ જશે એની પાંખો છે એ તો કે ઈઝીલી થઈ જશે કે કેવી ડ્રાય અને ડ્રાય થઈ જશે તો ઉડી શકશે પણ ઇંકના જે ટીપા પડ્યા છે એની સામે આ બચાવે છે કોણ વુડફીલ અને બોસ એટ ધ સેમ એ જ સમયે ધેર વોઝ સમથિંગ મીડ એન્ડ વીવ અબાઉટ ઇટ્સ ઇફોર્ટસ નાવ હવે એના જે એક નવી આજ અજારકતા ફેલાણી કે એ પોતાના જે ઇફોર્ટ છે એને હવે એને વધારવા લાગી

લે ઇન ઇટ અને એની નીચે જે ઓલી માખી છે એ શું કરે છે તો કે ચાલે છે 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 એન્ડ ડીડ નોટ એટલે એ એ એ તો પણ આરામ કરતી નથી એટલે કે કન્ટિન્યુ ચાલ યાદ રાખે છે ધ બેક લેગ્સ વેર સ્ટક ટુ ધ બોડી હવે પાછળના પગ છે એ હવે બોડી સાથે ચોટી ગયા છે કેમકે ઇન્ક પોટના કારણે ઇન્ક પોટની જે ડ્રોપ્સ છે એના કારણે ધ ફ્રન્ટ લેગ્સ વેર નોટ ટુ બી સીન

ડેડ અને ત્યારે શું થાય છે તો કોશિશ કરવા છતાં પણ માખી છે એ પોતાની હિંમત હારી જાય છે ઓકે તો કે યસ એન્ડ ધ બોસ લિફટેડ કોર્પસ ઓન ધ એન્ડ ટુ ધ પેપર નાઈફ એન્ડ ફ્લંગ ઇન ટુ ધ્રિંકટેડ એટલે કે હવે બોસ ને એવું લાગ્યું કે હવે જે માખી છે એ મરી ગઈ છે એને શું કર્યું તો કે એને જે પેપરની નાઈફ આવે એનાથી એટલે કે પેપરની જે અણી છે એનાથી શું કરી એને ખસેડીને આગળ છોડી દીધી ધ વેસ્ટ પેપર બાસ્કેટ અને જે વધારાનું પેપર હતું એને હવે બાસ્કેટમાં નાખી દીધું એન્ડ બટ હવે એને એવું લાગતું હતું કે આ પોઝિટિવલી પ્રિન્ટેડ થઈ ગઈ છે એટલે કે જીવતી થઈ ગઈ છે ફરીવાર વાર સ્ટાર્ટેડ ફોરવર્ડ એન્ડ પ્રેસ્ટ બેલ ફોર મર્સ મેસી અને ફરીવાર છે એ શું કરે છે તો પોતાની આગળ ચાલે છે ઘટનાને આગળ વધારે છે મરસી જેની પિયોન છે એને ફોન કરે છે એટલે એને કોલ કરે છે બેલ વગાડે એટલે બેલ વગાડે છે બ્રિંગ મી સમ ફ્રેશ બ્લોટિંગ પેપર મને ફરીવાર બ્લોટિંગ પેપર નવું આપી જાઓ હિ સેડ સ્ટર્નલી એ છે એ એકદમ ચકાસનાર એકદમ ચોકીનાર હોય ચોકી ગયા હોય એવી રીતના બોલે છે એન્ડ લુક શાપ અબાઉટ ઇટ એન્ડ હી વાઇલ ધ ઓલ્ડ ડોગ પેગ્ડ પેડ પેડેડ અવે

તો આજ ઘટના ઘટે છે ત્યારે હેન્ડકર ચીફ એનો જે હાથ રૂમાલ છે એને શું કરી દે છે તો કે પોતાના જે કોલર છે એની અંદર રાખી દે છે ફોર ધ લાઈફ ઓફ હિમ ઈ અને પોતાની લાઈફ છે એની માટે એટલે કે ફરી છે એ પોતાની લાઈફમાં એટલે કે પોતાની જે સેલ્ફ છે એની ઉપર ઇંક બોટલ ન જોડાઈ જાય ફરી વાર છે એ કોઈ મુશ્કેલીમાં ન આવી જાય એના માટે એ આવું ઘટના ઘટે છે ઓકે લાઈફ ઓફ હિમ હી કુડ નોટ રિમેમ્બર એટલે કે જાણે એને યાદ જ ના હોય એવી રીતના ચાલો આપણી સ્ટોરી છે અહિયાં પૂરી થાય છે તો કે યસ આ સ્ટોરીની અંદર જે એક એક ફ્લાય છે એ પોતાની લાઈફ ને કઈ રીતના છે એ પોતાની લાઈફ બચાવવા માટે છે સ્ટ્રગલ કરે છે અને જીવે છે પણ છતાં પણ છે એ ટ્રાય કરવા છતાં પણ એને શું થાય છે ડેટ થઈ જાય છે તો કે યસ તો આવી જ પ્રેરણા લે ધ બોસ છે એ શું કરે છે એમાંથી પ્રેરણા લે છે છે અને પોતાની લાઈફ એ જિંદગી જીવવા માટે આગળ વધે છે એટલે કે ઇન્સ્પાયરેશન મળે છે અને એક જે ફ્લાય છે એ પોતાની સ્ટ્રગલ કરે છે પોતાની લાઈફ ને સેવ કરવા માટે ઓકે ચલો તો આ સ્ટોરી અહીંયા રાખીએ છીએ તો કે યસ નવી સ્ટોરીની અંદર મળીશું નવા લેક્ચરની સાથે થેન્ક યુ વેરી મચ